ऑफिशियल न्यूज चैनल ऑफ वडोदरा। कोरोनानी कामगीरी में काम करती गुजरात की 45,000 जेटली आशा वर्कर बहनों शोषण छेल्ला दोढ़ वर्ष थी करवामां आवी रह्युं छे। छतां पण गुजरात सरकार द्वारा वेतन वधारो के पछी कोरोनानी महामारी में आपेली फरज अंगेनुं एलाउंस पण आपवामां आवतुं नथी अने सरकार पोते ज शोषण करी रही छे। गुजरात आशा वर्कर तरीके फरज बजावती महिला कर्मचारीओनुं शोषण थई रह्युं छे ते अंगे वेदना पत्र आजे वडोदरा जिल्ला कलेक्टर ने महिला शक्ति सेनाना प्रमुख चंद्रिकाबेन सोलंकीनी आगेवानीमां सुप्रत करवामां आव्यो हतो। आशा वर्कर बहनोए प्लेकार्ड साथे देखाव अने सूत्रोच्चार कर्या हता। वेदना पत्र में गुजरात सरकार द्वारा थता अन्याय अंगे रजूआत करी हती। आशा वर्कर बहनों ने ₹33 अने फेसिलिटेटर ₹16 प्रमाणे नुं वेतन आपवामां आवे छे ते वधारवा माटेनी आ रजूआत छे। साथ साथ हाल में कोरोना की महामारी दरमियान छेल्ला दोढ़ वर्ष की आशा वर्कर बहनों कोविड केर सेंटर में फरज बजा रही है तो तेओने अन्य पेरामेडिकल स्टाफ की जेमज तेओने पण वधारानुं एलाउंस आपवुं जोईए तेवी मांग करी हती। वारंवार अमे सरकार ने रजूआत करी रह्या छे परंतु लागी रह्यु छे के सरकार बहरी छे, परंतु कोरोना वोरियर्स जे रीते आशा वर्कर ने फेसिलिटेटर काम करे छे ए जोईने एवुं लागे छे के बहरी तो छे परंतु आंधळी पण थई गई छे अने काई बोलती नथी एटले कदाच गूंगी पण थई गई छे। त्यारे अमे आजे कलेक्टर कचेरी खाते मुख्यमंत्री ने संबोधन एक वेदना पत्र लख्यो छे। तो जो माननीय मुख्यमंत्री हवे कोविड केर सेंटर उपर फोटो सेशन माथी फ्री पड्या होय, नवा ऑक्सिजन सेंटरो जे बनाव्या छे एनी रिबीन कापीने जो फ्री पड्या होय तो अमारो आ वेदना पत्र આવતીકાલે એમને મળી જશે। તો એને વાંચે અને એમની સુઈ ગયેલી જે સંવેદના છે એને જગાડી અને આશા વર્કર અને ફેસિલિટેટરને ન્યાય કરી અને ₹33 મેંતણાની જગ્યાએ માસિક ₹15,000 મેંતણું ચૂકવે। આજે અમે એક અમારી વેદના વ્યક્ત કરવા માટે આવ્યા છે। જો એ વેદનાને નહીં સમજે તો પત્ર દ્વારા નહીં જાગે તો રૂબરૂ મળવા જઈશું ગાંધીનગર અને મુખ્યમંત્રીના ઘરની બહાર બેસીને અમારી જે વેદના છે મૌખિક રીતે એમને સંભળાવીશું। આજે કઈ રીતેનું આયોજન છે? આજે અમે વડોદરા જિલ્લાના આશા વર્કર ને આશા ફેસિલિટેટર બહેનો કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે। તમને જાણીને આશ્ચર્ય લાગશે કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયામાં પ્લેન ખરીદાય છે, પરંતુ આ ગરીબ બહેનોને દોઢ વર્ષ થઈ ગયું હજુ સુધી ₹33 ભથ્થું પણ ચૂકવવામાં નથી આવ્યું। ધારાસભ્યો અને સંસદ સભ્યો બીમાર થઈ જાય છે, તેમના પરિવારને ₹15,00,000 સહાય જાહેર કરી છે, પરંતુ આ આશા વર્કર બહેનોને ગુજરાત સરકારે કોરોનાના હવાલે કરી દીધી છે। માસ્ક નથી, સેનેટાઇઝર ક્યાંક નથી મળતા, પીપી કિટ નથી મળતી, સલામતીના સુવિધાના અભાવમાં પણ કોરોના દર્દી સાથે કામ કરનાર આશા બહેનોમાંથી અમારી 8 આશા વર્કર બહેનો અને 2 ફેસિલિટેટરે જીવ ગુમાવ્યા છે। ત્યારે આજે અમારી વેદના પત્ર અમે આપવા માટે આવ્યા છીએ। તમે એ લોકોની માંગણી માટે જીવ ગુમાવ્યા છે તો તેમના પરિવારજનો માટે તમે શું આશા રાખો? અમે જે આશા વર્કર બહેનોએ જીવ ગુમાવ્યા છે એ કોરોનામાં પછી ગુમાવ્યા છે, સરકારની અવ્યવસ્થા એમની નિષ્કાળજીને કારણે ગુમાવ્યા છે। અમારા દેહગામમાં એક આશા વર્કર બહેન છે, એમને ઓક્સિજન ન મળ્યો ને રઝળપાટ કરી આખરે જીવ ગુમાવ્યો। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે માત્ર કોરોના વોરિયર્સનું બિરુદ આપ્યું એનાથી પૂરું નથી થતું। કોરોના વોરિયર્સ ઉપર તમે ફૂલો પીછાવ્યા, તમે તાળીઓ વગાડી, થાળીઓ વગાડી, તમે દીવડા પ્રગટાવ્યા, એનાથી પણ પૂરું નથી થતું। તમે જે તિજોરીની અંદર જે ધન ઉપર બેઠા છો ને એ ધન તમારું નથી, એકચ્યુઅલી પ્રજાના ટેક્સનું છે। તો અત્યારે કોરોના વોરિયર્સ પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરી રહ્યા છે, તો તમામ ક્લાસ 1 ક્લાસ 2 3 4ના પગાર વધારા ડબલ કર્યા છે, પરંતુ આ ગરીબ પાયાની ખરી કોરોના વોરિયર્સે માત્ર ₹33 આપીને જે શોષણ કરી રહ્યા છે એની જગ્યાએ એમને પૂરતું વળતર આપે। જો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને વિજય રૂપાણી સાહેબ એવું કહેતા હોય ને કે આ ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે, તો ગાંધીના ગુજરાતમાં ગાંધીજીએ કહ્યું હતું વૈષ્ણવ વચન તો તેને રે કહીએ, પીર પરાઈ જાણે રે, તો એ ઉક્તિને ચરિતાર્થ કરવાનો આજ સમય છે અને આ પરાયાની જે પીડા છે આશા વર્કર એ પીડાને જગાડે, એમની સંવેદના જગાડે અને બહેનો સાથે ન્યાય કરે। TNTV, a leading local news channel of Vadodara.